वैदिक सनातन धर्मना रत्नमणि समान भगवद गीता ग्रंथना तद्दन नवतर अने डिजिटल संगीतमय वर्जन ने प्रोत्साहन आपवाना आशय थी भूज खाते श्री दिलीपभाई देशमुखनी उपस्थिति में एक पत्रकार परिषदनुं आयोजन हाथ धरवामां आव्युं हतुं। खास करीने भगवद गीताना ग्रंथने डिजिटल संगीतमय वर्जन ने श्री लीलाधरभाई भालाळाए तैयार करेल छे, त्यारे वधु ने वधु लोको सुधी आ आवृत्ति पहुंचे ते माटे प्रयास हाथ धरवामां आव्या होवानुं दिलीपभाई देशमुखे जणाव्युं हतुं। श्री लीलाधरभाई भालाळाए आ अंगे ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ લીલાધરભાઈ ભાલાળા, મારું રહેવાસનું સ્થળ છે લાલપુર તાલુકો જામનગર જિલ્લો અને અત્યારે હું ગાંધીનગરમાં વસવાટ કરું છું 2-2.5 વર્ષ થયા। બાકી હું ગુજરાતની બહાર હતો અને મારું ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF, પણ CRPFમાં મેં નાગાલેન્ડ મણિપુર J&K અરુણાચલ એ સાઇડમાં 12-13 વર્ષ જેવી નોકરી કરેલી અને ત્યાર પછી હું આપના PM અટલ બિહારી વાજપેયી હતા એની સાથે સ્પેશિયલ ડ્યુટીમાં સંકળાયેલો હતો અને 6 વર્ષ તેના હાઉસ ઉપર પણ ડ્યુટી કરેલી અને સંસદ ભવનમાં હુમલો થયો ત્યારે પણ અમે ત્યાં ડ્યુટીમાં હતા અને ત્યાર પછી 2 વર્ષ માટે પાછો પણ હું અરુણાચલ સાઇડમાં હેલો ગયો હતો અને ત્યાર પછી અમારું યુનિટ રામદેવ બાબા સાથે, અમિત શાહ સાહેબ સાથે અને છેલ્લે અમારું યુનિટ હતું મુકેશ અંબાણી સાથે, પણ અમારું હેડક્વાર્ટર નોઈડામાં હતું। ત્યાં મને એક બોર્ડર સિક્યુરિટી ફોર્સના હરિબંધુ નાયક ફ્રોમ ઓડિશા જગન્નાથપુરીના હતા, એ આ ભગવદ્ ગીતાનો ડેમો મને મારી ઓફિસમાં બતાવવા આવ્યા અને મને ગમી ગયો અને મને સારો લાગ્યો, એટલા માટે મેં આને એક્સેપ્ટ કરી અને હું પેન્શન આવ્યો ત્યારે આ ભગવદ્ ગીતા અને સુંદરકાંડ બંને સાથે ઘરે લઈ અને મેં એવું ડિસિઝન લીધું કે આખા વિશ્વની અંદર 10 કરોડ પરિવારમાં મેં ભગવદ્ ગીતા અને સુંદરકાંડ પહોંચાડવાનું મારું એક કમિટમેન્ટ છે અને મારી સાથે મારો બાબો પણ માઇક્રોબાયોલોજીનો સ્ટુડન્ટ છે, એ પણ સાથે સાથે ભગવદ્ ગીતાનો ડેમો આપતો હોય છે અને એ પણ સાંજે મીટિંગ દ્વારા પણ કોન્ફરન્સ કરી અને એ ભગવદ્ ગીતાનો ડેમો ઓનલાઈન પણ આપે છે અને હું ઓફલાઈન આપું છું। તો આપને આ ઘરે ઘરે સંસ્કૃતિની અંદર હિન્દુત્વ કઈ રીતે જાગૃતિ આવે, કઈ રીતે માણસને પ્રોબ્લેમમાંથી સોલ્યુશન આવે એ ભગવદ્ ગીતાની અંદર આપેલું છે અને ભગવદ્ ગીતા એક એવું પુસ્તક વૈશ્વિક છે કે આજે 5200 વર્ષ પહેલાં જે લખાયેલું જે કૃષ્ણ અને અર્જુન વિશે આખો સંવાદ થઈ ગયો એમાંથી એક બિંદીનો પણ કોઈ ચેન્જિંગ નથી, આજે એ જ પુસ્તક છે। તો એના અનુસંધાનમાં ઘરે ઘરે ભગવદ્ ગીતા જાય અને ઘરના બધા માણસોનું વાતાવરણ શુદ્ધ થાય, સારા સંસ્કાર આવે અને આજની જનરેશન પ્રમાણે વાંચવાનો ટાઈમ ન હોય અને કંટાળો આવતો હોય તો આના દ્વારા યંત્ર દ્વારા એ વાંચી પણ શકશે અને સારા સંસ્કાર પણ આવી શકશે। અને એક બે મારા પણ એક એક્સાઇટમેન્ટવાળા કમિટમેન્ટ છે કે હું આને એજ્યુકેશનમાં સામેલ કરાવવા માગું છું। ગાંધીનગરની 15 સેક્ટરની સ્કૂલમાં 3 પ્રિન્સિપલ સાથે મેં મિટિંગ પણ કરેલી છે અને એ લોકો એ એગ્રી પણ થયા છે, પણ હવે ધીરે ધીરે ઉપરવાળાને દયા હશે તો એજ્યુકેશનમાં પણ સામેલ કરાવવાની અમે કોશિશ કરશું। આની અંદર ડિજિટલમાં એ સુવિધા છે કે આખે આખી ભગવદ્ ગીતા 11 લેંગ્વેજમાં છે અને એની અંદર ઓપ્શન ઘણા છે, ઓનલી ફોર તમારે હિન્દીમાં સાંભળવું હોય તો હિન્દીમાં સાંભળી શકશો, ગુજરાતી એવી રીતે 11 લેંગ્વેજમાં ભગવદ્ ગીતા સાંભળી શકશો અને સંસ્કૃતનો શ્લોક બોલી અને એની સાથે સાથે ગુજરાતીમાં ભાષાંતર કરાવવું હોય, નેપાળીમાં કરાવવું હોય, અંગ્રેજીમાં, ફ્રેન્ચમાં, તમિલમાં, તેલુગુમાં, તો એ પણ એની અંદર ઓપ્શન આપેલા છે। તો ઘણા બધા ઓપ્શન છે, એ તમારી ઘરે આવશે અને આના દ્વારા તમે એનું ઓપ્શન અને હાઉ ટુ યુઝ એને કઈ રીતે કરવી એ પણ આખું યુઝર મેન્યુઅલ આની સાથે જ આવે છે, તો એ પણ યુઝ કરી શકશો અને ઓનલી ફોર ભગવદ્ ગીતા તમે ઘર બેઠા સાંભળી શકશો અને ઘરથી બહાર જવું હોય તો એની સાથે 2 પેપર આવેલા છે, એ પેપર સાથે લઈ જઈ અને એની અંદર પણ ભગવદ્ ગીતાના સિમ્બોલ આપેલા છે તો એના દ્વારા તમે પણ ભગવદ્ ગીતા કોઈ ટૂરમાં જતા હોય તો ત્યાં પણ તમે ભગવદ્ ગીતા સાંભળી શકશો। ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એક વખત સિમ્બોલ ઉપર ટચ કરી દીધો ત્યાર પછી આનો કોઈ ડિસ્ટન્સથી કોઈ મતલબ નથી, તમે કેટલું પણ દૂર લઈ જાઓ ત્યાં એ પહેલું ચેપ્ટર અથવા 5મો અધ્યાય સાંભળતા હશો તો 5મો અધ્યાય પૂરો કરી દેશે, ત્યાં સુધી આ રોકાશે નહીં અને તમારે રોકવું હશે તો અહીંયા પોઝનું બટન છે એ થોડી વાર માટે તમે હોલ્ડ કરી શકશો અને પાછું દબાવી દેશો તો પાછું એ કન્ટિન્યુ ચાલુ રહેશે। અત્યાર સુધી લગભગ સંસ્થાનું તો મને મારું ખ્યાલ નથી, પણ મારા તરફથી મેં 1800 ભાગવદ ગીતા ઘરે ઘરે પહોંચાડી ચૂક્યો છું ઓનલી ફોર ગુજરાતમાં, પણ હવે ધીરે ધીરે હું મહારાષ્ટ્રમાં અને ઉદયપુર રાજસ્થાન તક પણ લઈ ગયો છું। હમણાં રાજસ્થાન ઉદયપુરમાં ગયો તો ત્યાં પણ એક યુનિવર્સિટી હતી, ત્યાં પ્રિન્સિપાલને એક આપ્યું, ઓનલી ટીચર્સ એનો પ્રોફેસરનો સ્ટાફ હતો, ત્યાં હું 11 ભાગવદ ગીતા દઈને રિસેન્ટલી દાદાને મળ્યો હતો।